ઉમરગામના ભીલાણમાં ટ્રાફિક સમસ્યાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભીલાણમાંથી ઉમરગામ જવાના પ્રવેશદ્વાર પર ટ્રાફિક જામની સમસ્યા રહે છે. રોજબરોજ આ રોડ પરથી હજારો વાહનોની અવર જવર થતી રહે છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અંગે કોઈ કાર્યવાહી નહીં કરાતા ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહી છે. ભીલાણનો એકમાત્ર રેલવે ગન્નાળા પર ટ્રાફિક જામ રહે છે, જ્યારે રેલવે ફાટક પણ કલાકોમાં ફક્ત 15-20 મિનિટ સુધી જ ખુલ્લી રહેતા વાહન ચાલકોની લાગેલી કતારોના પગલે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. ભાજપનો ગઢ હોવા છતાં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ટ્રાફિક જામના કાયમી નિકાલ માટે કોઈ કાર્યવાહી નહીં કરાતા પ્રજામાં નારાજગી જોવા મળી રહી છે. રાજદીપ પટેલ, હું અહીંયા બિલાડી જ રહું છું. અમે અહીંયા સ્થાનિક લોકો ટ્રાફિક જામથી એટલા ત્રાહિમામ પોકારી ચૂક્યા છીએ કે એની કોઈ હદ નથી. હવે અહીં સરીગામ જે એડીસી આવેલી છે, ઉમરગામ જે એડીસી આવેલી છે, એવી 400થી વધુ કંપની અહીંયા આવી ગઈ છે. તો અહીં એટલો બધો ટ્રાફિક જામ થાય કે વાત ન પૂછો તેનો. હવે તેની સામે સરકાર નવી કંપનીને મંજૂરી આપી દે છે. હવે બંદર બનવાનું છે, એમ કે નારગોલ બંદર માટે પરમિશન આપવામાં આવે છે. તો તેના માટે સામે ટ્રકો આવવાની કે જવાની તેની કોઈ વ્યવસ્થા અહીં કરવામાં આવી નથી. અહીં ટ્રકને બહાર કાઢવો હોય કે અંદર આવવું હોય તો એના બાયપાસ આપવામાં આવે, એવી અમારી દરખાસ્ત છે સરકારશ્રીને. કારણ કે અહીં ટ્રાફિક જામ માટે લોકો કોઈ પણ વસ્તુનો કોઈ પેલું જ નથી. ઓવરલોડ ગાડી આવે, બંધ થઈ જાય એટલે ટ્રાફિક જામ થઈ જાય. કોઈ ટ્રકવાળો મગાડી આવી લાગે, ભરેલી ગાડી આવી લાગે, બગડી જાય, રસ્તે પંચર થઈ જાય એટલે ટ્રાફિક જામ થઈ જાય. એટલા માટે અહીં સરકારશ્રીને અમારી એક જ દરખાસ્ત છે કે આટલી બધી ટ્રાફિક ટ્રકો આવે છે તો તેને બહાર કાઢવા માટે કે અંદર તાલુકામાં આવવા માટે કોઈ અલગ રસ્તો બનાવે, કાં તો ઓવરબ્રિજ આવે. અહીં ઓવરબ્રિજ બનાવીને કોઈ ફાયદો નથી, કારણ કે ઓવરબ્રિજ આવે એટલે જેની સ્થિતિ તેને તે જ રહેશે. કારણ કે પ્રદૂષણ તો થવાનું જ છે, ટ્રાફિક જામ તો થવાનો જ છે અહીં. કારણ કે જગા નથી અહીંયા બનાવવા માટે, એટલે માટે કાં તો પછી સરકારશ્રીએ કોઈ બીજી જગ્યા એક્વાયર કરીને ઓવરબ્રિજ મંજૂર કરે, એવી અમારી સ્થાનિક લોકોની રજૂઆત છે. ઇલેક્શનના કારણે એમપી કે આવા બધા રાજકીય માણસો એમ કે ભાઈ હવે બસ અમારા મત આપો, આટલી વખતે બીજી વખતે હવે દિલ્હી તકે આ મંજૂર થઈ જવાનું છે, એની પાછળનું રહસ્ય નથી ખબર પડતું. આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બધી જગ્યાએ તમામ જગ્યાએ રેલવેના ઓવરબ્રિજો આપ્યા છે, પરંતુ ભીલાણની જ એક એવી સમસ્યા છે કે હજુ સુધી કોઈ પણ ઓવરબ્રિજ આપ્યો નથી, એની પાછળનું શું રહસ્ય એ ખબર નથી પડતી. એટલે વહેલીમાં વહેલી તકે આ ટીવીના માધ્યમથી અમે એવી દરખાસ્ત કરીએ છીએ, લોકોને જાગૃત કરીએ છીએ, અધિકારીઓને જાગૃત કરીએ છીએ, સરકારશ્રીના નેતાઓને જાગૃત કરીએ છીએ કે ભાઈ વહેલી તકે આ ફાટકનો તમે નિકાલ કરી ઓવરબ્રિજ આપો, જેથી કરીને ઘણા બધા અમારા પ્રશ્નો થાય છે. સ્કૂલો જેવી બસ અત્યારે બસોમાં સ્કૂલો જાય છે, સ્કૂલોમાં વિદ્યાર્થીઓ જાય છે, તો બાળકોએ રોડ પાસ કરવો હોય તો પણ તકલીફ ઊભી થાય છે. એટલે વહેલી તકે આ ભીલાણનો ઓવરબ્રિજ બને એવી દર ગુજરાત.